શું છે છાપે? પાણી ને શું છે? કેટલા દિવસે પાણી આવે છે? પણ અહીંયા પૂછ્યું ને કેટલા દિવસથી આવ્યું નથી. અમે અહીંયા અમે કહીએ છીએ ને અમારું કોઈ નહીં આંભરે, પણ અહીંયા બે મોટા માણસો એને પૂછ્યું કે આ પાણી કેટલા દિવસથી બંધ છે ગામમાં. આપણો દેશ આઝાદ થયો છે, આપણે બધા એક સમાન છીએ દાદા. તમે બોલો તો તમારું પણ સાંભળવામાં આવે. આ લોકશાહી વાળો દેશ છે, તમે કહો જેટલી તમને જરૂર. કેટલા દિવસથી પાણી નથી આવતું તો કોઈ સાંભળતું જ નથી. તમે કોને રજૂઆત કરી છે? આ સરપંચ એમ બધાને કહેતા હોય કે પાણી નથી આવતું, પાણી નથી આવતું, તો તમારે અહીંયા રજૂઆત કરવી જોઈએ. રજૂઆત કરવી જોઈએ, અમારે ક્યાં રજૂઆત કરવી? સરપંચને કહો છો તો એ સાંભળે છે? સરપંચને તમે કીધું તો એ સાંભળે છે? સરપંચને કાયમ કહી છે. શું જવાબ આપે છે? એ બી અડિયું કાઢે એકલો, અહીંયા કે માથે નથી આવતું, લ્યો લાઇનમાં નથી આવતું, લાઈન બંધ છે. દાદા બીજી ગામ શું કહો છો? દાદા એક મહિનાથી પાણી સમસ્યા, પાણી આવતું જ નથી, બાકી કાંઈ વાંધો નથી. તો ભૂગર્ભ ગટરની જરૂરિયાત છે. અહીંયા કદાચ મેક ખાલી ગટર જોઈ, ખુલ્લી ગટર, ખુલ્લી ગટરમાં મળેલા થાય છે, પાણી આવતું જ નથી. કેટલા દિવસની ક્યાં વાત છે? તો પાણી વગર આપણે એમ કહીએ છીએ કે જળ છે એ જ જીવન છે, તો જળ વગર તમે કેવી રીતે રહી શકો છો? પાગા ડારમાં કે આંડો એક નીકળે એમ પી છે, બાકી આવતું નથી. શું કહો છો દાદા? શું કહો છો? એ કહું છું આ બધું પાણી તો સરકાર આપે છે, સરકાર બે હારી છે કામ કરે એટલે બરોબર, બાકી નથી કરવું તો બે હરખી. તમને શું લાગે છે આ વખતે કઈ સરકાર આવશે તો કામ થશે? ભાજપ જ આવવાની, ભાજપ જ આવવાની. એક કઈ ન આવે કારણ કે એને કામ કરી બતાવ્યું, કોંગ્રેસે ચાલી વર્ષ કઈ કર્યું નથી. તમારા ગામમાં એવી સમસ્યા છે કે પાણીનો પ્રોબ્લેમ છે? પાણી આવે કઈ વાંધો નથી. શું કહો છો? પાણી વગર થઈ છે મારા ગામ, બાકી તો એ બીજો કઈ પ્રોબ્લેમ નથી. સરકાર એવું કહે છે કે નળસે જળ યોજનામાં 100% તમારા સુધી ઘર સુધી નર્મદાનું મીઠું પાણી આવે છે, આ વાત યોગ્ય છે? જોઈએ પૂછી આવો ઘીરે ઘીરે. તમે આટો મારો આમ ગામમાં કેટલે ઘીરે ઘીરે પાણી આવે છે? કાંઈ એમ આવે છે ને કહો છો ને? આ તમે આટો મારો, આ બાઈ બેઠીઓને પૂછો કેટલા દિવસથી પાણી નથી આવ્યું કંઈ. આ બાઈને પૂછો ને તમને ખબર પડે. એમાં શું છે બેન, એક વાત છે સરકારને સમજવાનું છે. હોજ જ્યાંથી લાઈન ચાલુ થઈ ત્યાંથી બધે ફાંડા છે બરાબર, પીતમાં પાણી રોકાઈ ગયું છે. આ ચૂંટણી આવે છે એટલે બોલતા નથી, ચૂંટણી પતે એટલે પછી બધાને વારો કાઢીએ બરાબર, ત્યાં લગી આમનો માલવાનું. આ લોકશાહી છે એટલે આમાં આમ જ હાલે, એટલે કારણ કેવી અત્યારે પોઝિશન છે પાણીની, ઘરે પાણી નથી શું કરવાનું, લાગેટ પીત કરીને ભાઈ ગયા. સરકારને બધી ખબર છે, અને ત્યાં જ્યાં જ્યાં કે જેને કર્યું હોય ત્યાં રાજકારણ આડું ફરી જાય છે બરાબર, એટલે બંધ થતું નથી. હવે ચૂંટણી પછી જોવાનું શું થાય છે. લોકશાહી છે એટલે તે બરાબર. શું કહો છો? એ બધું આવું ના હાલવાનું આવે. સોમાએ પરસેક પાણી બબે ત્રણ દાણ દે ગામમાં, અટાણે ઉનારે મેદ જરૂર છે, તો આ 15 દિવસથી પાણી હાવ આવતું જ નથી. અચ્છા જો તમે એમ કહો છો કે આટલી બધી પાણીની તંગી સર્જાય છે, ઘરમાં સરખું પીવાનું પાણી નથી મળતું, ઘર વપરાશ માટે પૂરતું પાણી નથી મળતું, તો હું માનું છું ત્યાં સુધી ગામમાં મોટાભાગના ખેડૂતો રહેતા હશે, તો તમે ખેતીમાં સિંચાઈ માટે કેવી રીતે પાણી આવે છે? આપણે એ જ પ્રશ્ન એ જ છે. ફાંડા કર્યા લાઇનમાં, લાઇનમાં સાયડા નાખીને ફાંડા કર્યા, એમનું પાણી નથી આવતું, અને પછી વેલ્ડિંગ કરી નાખી નડી આવે, જો એટલું પાણી લઈ લઈએ વાલ કરી દઈએ બંધ. આ બધી સમસ્યા જ્યાંથી લાઇન ચાલુ થાય ત્યાંથી બધે છે, અને સરકારને બધી ખબર છે બરાબર, છતાંય પગલાં લેવાતા નથી. એટલી સરકારની બેદરકારી ગણાય. એક રીતે સારું કરે છે અને એક રીતે ખરાબ કાર્ય કરે છે, તો એને નથી ખબર. એમાં એકબીજાને પૂછવાનું કે ભાઈ કેને ગામમાં ફાંડું કર્યું, તમને નથી ખબર? તમે કહો અમારી પાસે એવા મીટર છે કે જેને ફાંડું કર્યું હોય ત્યાં બતાવે, તો પછી અમને શું કામ પૂછો છો? અમને પૂછવાની ક્યાં જરૂર છે? તમને ખબર નથી ક્યાંય પીવાનું પાણી કૂવામાં નથી, તો આ ભાઈની વાડીએ 20 વીઘાનું પીધા અત્યારે કારે ઉનારે આવ્યું ક્યાંથી? પણ એ બેન તમે ઓલી બાઈ બેઠે એને પૂછો. તમને ચૂંટણી હમણાં આવી રહી છે તો શું લાગે છે આ વખતે કઈ સરકાર આવશે? સરકાર ભાજપ જ આવવાની, બાકી ભાંગ ગયું હતું કઈ ના થાય, એ તો ખબર છે ભાજપ સિવાય આવે એમને. રાજકોટમાં તમે સાંસદ તરીકે કોને જોવા માંગો છો? સાંસદ તરીકે તો રૂપાલાને મૂક્યો હોય પછી શું બરોબર. પાણી વિશે જ વાત કરતા હતા, ત્યાં અમને સરપંચ શ્રી મળી ગયા છે, તો આપણે સરપંચને પૂછીએ કે શું કારણ હોઈ શકે કે જેથી કરીને કાગદડીના માણસો છે તે પાણી વગર જીવન જીવવું મજબૂર બન્યા છે?
પાણી વગર જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. આપણે સરપંચને પૂછીએ. સરપંચ, તમારા ગામ આમ તો ખૂબ સરસ મજાનું છે, રોડ રસ્તા ખૂબ સારા છે દીપકભાઈ, બરાબર ને? પરંતુ એક આ ભૂગર્ભ ગટર છે તે નથી થઈ, અને બીજી એક પાણીની પ્રોબ્લેમ છે, તો શા માટે આ પ્રોબ્લેમ? પાણીની પ્રોબ્લેમ નર્મદા દ્વારા જ અમને મળે છે. અત્યારે એકાંતરા અમને આવે છે, પણ વચમાંથી બંધ હતું એટલે અઠવાડિયું બંધ રહીતી લઈ, અત્યારે રાબેતા મુજબ એકાંતરા આવે છે. સરપંચ નથી કરતા એવું નથી, પણ મૂળ છે ને, પાણી માથે નથી આવતું, સરપંચ શું કરે? અચ્છા, એટલે ઉપરથી તમને પાણીનો જથ્થો ઘટે છે એવી સમસ્યા છે? ઉપરથી સંપમાંથી જે ઉપર પાણી હોય ને, અડાડાથી કાગદડી સંપમાં આવે, સંપમાંથી અહીંયાથી અમારા સંપમાં આવે, તે પછી વિતરણ થઈ શકે. હવે લાઈનમાં ક્યાંય ફોલ્ટ હોય તો એક દિવસ નહીં આવે, બાકી બે દિવસ અમારે ગયા, બે દિવસ નહોતું પાણી. આજથી પાછું રાબેતા મુજબ એકાંતરા પાણી કરી નાખ્યું. સવારના 6:30 વાગ્યાનું આની પાછળ જ હું સૌ, અને ગામમાં અહીંયા એ બેઠા હોય એ બધાને જોઈ લેવાનું, એ ઇન્ટરવ્યૂ લઈ લેવાનું. સરપંચ પાણી આપે છે કે નથી આપતું, એ સરપંચનો એ લોકો વાત નથી કાઢતા. એ લોકો એમ કહે છે કે અમારા સુધી નર્મદાનું મીઠું પાણી છે જે પહોંચવું જોઈએ, એટલું આસાનીથી આવે છે. અમારે કોઈ કૂવાનો સ્ત્રોત અત્યારે છે જ નહીં, નથી બોરના પાણી, અત્યારે નર્મદા આધારિત જ અમારા ગામડા છે બધા. અત્યારે રેગ્યુલર પાણીનું વિતરણ કેટલા દિવસે થાય છે? અત્યારે આ એક જ દિવસ વધારે વચમાં ગયો, ન કંઈ એકાંતરા હું માથે ઊભો રહીને જ વાલ ખોલાવું છું. ગામમાં ડંકીને કોઈ ભરવા ન દે, કોણ ક્યાં જવું અમારે, હવે ન દે કોઈ, કુવામાં તો કઈ છે નહીં, અંદર પડી તો થાય. તમારે શું સમસ્યા? એ પાણીની સરપંચ તો ઘણી રાતથી અડીઆડી કરે છે, પણ સરપંચ શું કરે, વાડી વાળા તોડી તોડીને લઈ લે છે, એનું કરે છે, બીજા ક્યાં જાય, શું કરે માણા? પાણી ચોરી થાય છે તમારા ગામમાં એવા આરોપ લગાવવામાં આવે છે, શું કેવું? એમાં બેન, અમારે જે આવતી હોય ને, જે ગ્રામ પંચાયતની લાઈન આવતી હોય ને, એમાં ચોરી ન થતી હોય. આજ મેઇન લાઈનમાં હોય તો બધાને પ્રશ્ન છે, અમારે એક ગામનો પ્રશ્ન ન હોય. મેઇન લાઈન રહી નર્મદાની, એમાં એ બધા હોય એ પ્રશ્ન. અમારે તો જે સમતી અમારે આવે 3 કિલોમીટર થાય, ત્યાંથી પાણી આવે, અહીંયા અમારે પ્રોબ્લેમ એવો નથી. એટલું શું લાગે તમને પાણીનો કેવો પ્રશ્ન છે? એમાં ઘણા લોકો એવું કહે છે કે એકાત્રા પાણી આવે છે, તો અમુક લોકો એમ કહે છે કે 13-14 દિવસ સુધી પાણી વગર રહેવું પડે છે, આવી પરિસ્થિતિ સર્જાય છે. પાણીની તો ગામમાં અત્યારે તો ઉનાળામાં તો એટલી પરિસ્થિતિ રહે છે, પણ હવે આપણે તો શું કાંઈ થાય ને, પાણી લાઈન તો ચાલુ જ હોય છે, ઓલી મેઇન લાઈન હવે ક્યાં ફોલ્ટ હોય તો કાંઈ ખબર નથી. કેટલા દિવસે પાણી આવે છે? પાણી હમણાં તો એકાત્રા આવે છે, નકર તો 10-15 દી આ સરપંચ સાહેબ ની અંદર. કેટલા દિવસથી એકાત્રા પાણી આવે છે? એ તો આ 7-8-10 દી થી આવે, એ લોકોએ કઈક લાઈનમાં કર્યું એ ખરું, પણ નકર 15 દી એમ આવતા પાણી. કેટલા સમય સુધી 15 દિવસે એકવાર પાણી આવતું? 15 દી દિવાળી પછી તો લગભગ એ પ્રોબ્લેમ તો રહ્યો હતો પાણીનો, હે બીજા નંબરની અંદર પ્રાથમિક શાળાનો અમારે મેઇન પ્રોબ્લેમ છે. કેવી શાળા છે? પ્રાથમિક શાળા તાલુકા શાળા છે. હું તો એમ કહું કે જે બહેનો આવે છે એના તમે રજીસ્ટર જોવો કે એની કયા બહેનની કેટલી ગેરહાજરી છે, તમે એ પહેલાં વહેલા તમે જુઓ. અચ્છા, બાળકો છે, તમે ગામની શાળામાં ભણો છો કે પ્રાઇવેટ શાળામાં? અમારે પ્રાઇવેટ શાળામાં ભણે છે, કોઈ સરકારી શાળામાં નથી ભણતું. એ આપણી કમનસીબી કહેવાય કે જે સરકાર છે તે આપણને સરકારી શાળા પ્રોવાઈડ કરતી હોય છે, કેમ કે દરેક લોકોની એટલી કેપેસિટી નથી હોતી કે પોતે પોતાના બાળકને પ્રાઇવેટ શાળામાં ભણાવી શકે, માટે સરકારી શાળા જરૂરી છે ગામમાં. પણ હવે રજૂઆત થઈ રહી છે બીજી સરકારી શાળા વિશે કે ગામમાં સરકારી સારી શાળા નથી. હા, પણ તમે એ કોઈ પણ DO સાહેબ આવે એનું રજીસ્ટર જોવે પહેલા વહેલા, પછી આપણો ખ્યાલ આવી જાય કે કયા શિક્ષક કેટલી કેટલી રજા પડે. કેટલા શિક્ષકો છે અત્યારે શાળામાં? તો 6-7 છે. આવે છે અત્યારે તો આવે છે, પણ એનું રજીસ્ટર જોવે ને ત્યારે ખબર પડે, એમને એમનો ખબર પડે. શાળાનું બિલ્ડિંગ કેવું છે? શાળાનું બિલ્ડિંગ તો હાઈ ક્લાસ છે, એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી બિલ્ડિંગમાં. ભલે ને કોઈ પણ સરકારી અધિકારી આવીને જોવે અંદર જો ખ્યાલ આવે, બાકી અમે વાતું કરી કઈ ન થાય.
ચોક્કસથી અમે એવા પ્રયત્ન કરીશું કે અમે સવારના સમયમાં આવી શકીએ, જેથી કરીને અમે તમને બતાવીશું. આપણે એ જ કઈ ખબર નથી પડતી, ઘણી બધી સમસ્યા હોય છે. અત્યારે બપોરનો સમય છે એટલે આમ જોઈએ તો ગામડાઓમાં બપોરના સમયે શાળાઓ બંધ હોય છે. જો સવારનો સમય અમે આ ગામની મુલાકાત લીધી હોત તો અમે તમને ચોક્કસથી બતાવત અને શિક્ષક સાથે પણ મુલાકાત કરાવત, એ શિક્ષકોને પણ બતાવત કે જે શિક્ષકો છે એ બબ્બે મહિનાથી રજા ઉપર હોય છે તો શા કારણે રજા ઉપર હોય છે. અહીંયા બીજા લોકો છે, આપણે એમને પૂછીએ. આમ જોઈએ તો ઘણા બધા લોકો છે. સરપંચ શું કરે, એકલો લાઈન તોડી નાખી છે. હોરે હોરે પાણી ગામમાં એક મિનિટથી પાણી નથી આવતું. એમ કે છે કે એકાત્રા પાણી આવે છે. એકાત્રા એ આવે, એકાત્રા સરપંચે ચાલુ કરાવી હમણાં, નકર કાંઈ નહોતું આવતું. એ હારા પર તમારા સરપંચને કાંઈ આવતું નહોતું, પાણી રહેવા જ નથી દેતા અમારા ગામના. લાઈનો તોડી નાખી હતી બેનો, મોટી મોટી ખટર હાલે એવી લાઈનો તોડી નાખી. અહીં કાગદળીમાં કે ખોરાણાય ન જાય. આ તો સરપંચ સારો સાથે બે દીએ આવે પાણી તો પીધે, એટલું બે દીથી થયું. કાંઈ જે ભગવાન છે, હા સરકારના અધિકારી અંધાયેલ ઓલવલમ છે. પૈસા ખાઈ જાય છે, ફાંડા પાડે ને એના 10-10 હજાર વીવી 50-50 હજાર રૂપિયા ખાઈ ગયા, ફાંડા પણ પાણી કાંક ગરીમાં નથી આવતું ખેડૂતનો. એનું ખાલી અબોલ પશુ પાસા જાય છે બેન, એટલો વિચાર નથી કરતા. અબોલ પશુ અમુક નથી જોતા. અમે તો માણસ તો ઠીક, એ કતરા પાણી આપે ને તો ગરીબ માણસ બિચારે જાય ક્યાં. મારી બોર છે આખી શેરી ને આવે પાણી ભરવા. કાગદડીમાં એકાત્રા પાણી આવે, શું આ વાત સાચી છે? ના, ખોટી છે. કેટલા દિવસે પાણી? અઠવાડિયે 15 દિવસે. બધા એવું કે છે કે એકાત્રા કાગદડી ના પાણી મળે. ક્યાં એકાત્રા મળે? હોય બે દી આવ્યું, બીજી કઈ કઈ સમસ્યા છે? પાણી ની સહી કરી.